હાલ ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જામનગરથી. જામનગરના જોધપુરમાં દોળા દિવસે ચોરીની ઘટના બનવા પામી છે. આપને જણાવી દઈએ કે જામનગર જોધપુર શહેરના લોહાણામાં વૃદ્ધાના ગળામાંથી ચેઇનની ચીલ ઝડપ થઈ છે. અને આંગે વધુ માહિતી આપવા માટે મારી સાથે અમારા સંવાદદાતા જામનગરથી જોડાઈ ચૂક્યા છે હર્ષલ સંખેડિયા. જી, આપ જણાવશો કે જે ચોરીની ઘટના બની રહી છે, અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, શું કહેવું છે આપનું? જામનગર જિલ્લાના જાંબીપુર શહેરમાં થોડા દિવસે જે ચોરીનો બનાવ બન્યો છે, જેનાથી લઈને પોલીસ સામે એક મોટો પડકાર સાબિત થયો છે. અને આ ચોરીની ઘટના વારંવાર બનતી હોય છે, જેના પગલે લોકોને પણ સુરક્ષામાં મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. જી ચોક્કસથી, જે રીતે આપ જણાવી રહ્યા છો અવારનવાર જે ચોરીની ઘટનાઓ બની રહી છે, ચોરો પણ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે, તો પોલીસ દ્વારા શું ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે? વાત કરવામાં આવે તો જાંબીપુર શહેરમાં જે દોરા દિવસે ચોરી થઈ એને પગલે જાંબીપુર શહેર પોલીસ ઘટના સ્થળે હાજર થઈ હતી અને પોલીસે ચોરને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે. પોતાના ખાનગી બાતમીદારોને સૂચના આપી દેવામાં આવેલી છે અને બાતમીદારો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, તેમજ પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવેલી છે. જી હર્ષલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ સમગ્ર માહિતી આપી, જામનગરના જામજોધપુરમાં દોળા દિવસે જે ચોરીની ઘટના બની છે, તો 2 તોલા સોનાની ચેનની ચોરી કરવામાં આવી છે. વૃદ્ધાના ઘરમાં ઘૂસીને ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ થઈ છે. તો જામજોધપુર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.